કે યેદુરપ્પાએ શપથ ગ્રહણ કર્યા છે. મુખ્યમંત્રી તરીકે યેદુરપ્પાએ ત્રીજી વાર શપથ લીધા છે. જો કે હજુ બહુમતી સાબિત કરવાની બાકી છે. 2008માં યેદુરપ્પાએ કર્ણાટકમાં જીત મેળવી હતી, પરંતુ હાલની સ્થિતિની સરખામણીએ ભાજપ બહુમતીથી 3 બેઠકો દૂર હતું. આવી પરિસ્થિતિમાં ભાજપે ઓપરેશન લોટસ દ્વારા સત્તા જાળવી રાખી હતી. હવે શું રાજકારણ કરશે તેના પર સૌની નજર છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 222 બેઠકોમાં 104 બેઠકો મળી છે, જેમાં બહુમતી માટે 8 ધારાસભ્યોની ઘટ પડે છે. કોંગ્રેસને 78 અને જેડીએસ 37, બીએસપી 1 અને અન્ય 2 બેઠકો મળી હતી. પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો છે. કોંગ્રેસને આ વખતે જેડીએસનો સાથ મળ્યો છે. ભાજપે સૌથી મોટી પાર્ટી હોવાથી સરકાર બનાવવાનો દાવો કર્યો છે, ત્યારે જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના તરફ કરવાની યોજના બનાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને જેડીએસ પોતાના ધારાસભ્યોને કેમ કરીને પણ અન્ય રાજ્યમાં ખસેડી રહ્યા છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું અને તેમને 15 દિવસમાં બહુમતી સાબિત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ઓપરેશન લોટસ અચાનક ચર્ચામાં આવી ગયું છે. 2008માં ભાજપ કંઈક આવી જ સ્થિતિમાં ફસાઈ હતી, ત્યારે ભાજપની રણનીતિને ઓપરેશન લોટસનું નામ આપવામાં આવ્યું હતું. એ ચૂંટણીમાં પણ ભાજપ બહુમતીથી 3 બેઠક દૂર હતી. કર્ણાટક વિધાનસભામાં બહુમતીની પરીક્ષામાં પહેલા જેડીએસ અને કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. બાદમાં થયેલી પેટા ચૂંટણીમાં ભાજપમાંથી તે ઉમેદવારોએ ચૂંટણી લડી અને તમામ બેઠકો ભાજપ જીતી હતી. એ સમય પણ જેડીએસ અને કોંગ્રેસે ભાજપ પર પોતાના ધારાસભ્યોને પૈસા આપીને પોતાની તરફ કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે યેદુરપ્પાની આ નીતિ સફળ રહી હતી. હવે ભાજપ આ વખતે પણ તેમના પર આશા રાખીને બેઠા છે. ભાજપને અન્ય પક્ષોમાંથી 8 ધારાસભ્યોની જરૂર છે. આવી પરિસ્થિતિમાં ભાજપે ફરી ઓપરેશન લોટસ દ્વારા સત્તા જાળવી રાખવા પ્રયાસ કરશે કે કેમ? બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ.